નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈશું ભુજમાં આવેલ રામકુંડ, જે બનાવ્યું છે રાજા પ્રાગમલજીએ. તો ભુજનો 300 વર્ષથી પણ વધુ પ્રાચીન રામકુંડ આજે ઝંખે છે એની જાળવણી. પાસે ભુજના અતિ મહત્ત્વના મહાદેવ નાકા બહાર પવિત્ર અને શહેરની શોભા સામા હમીસર તળાવના અગ્નિખૂણાની દક્ષિણ બાજુ હમીસર તળાવની આવના કાંઠા પર અને સત્યનારાયણ મંદિરની પાછળ આવેલું એક વિરાટ કલાત્મક સ્થાપત્ય એટલે કે રામકુંડ કચ્છ પ્રવાસનની દ્રષ્ટિએ દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે. આ રામકુંડના ઉપરની ઈશાને પાળી પર શ્રી કંઠેશ્વર મહાદેવનું મંદિર છે, જેની સ્થાપના મહારાવ શ્રી પ્રાગમલજીની વારીમાં સાચોરા બ્રાહ્મણ જોશી ગંગાધરન કચરા કચરાણીએ સંવત 1931 માગસર સુદ બીજને ગુરુવારે થયાની નોંધ આ મંદિરની પીઠમાં લાગેલી તકતીમાં જોવા મળે છે, જે આ મંદિરની સ્થાપના વિશે હોવાનું જણાય છે. તેના આધારે કહી શકાય કે રામકુંડ ઘણો પ્રાચીન છે. સદગુરુ મહંત શ્રી ધર્મજીવનદાસજી પ્રેરિત ચારધામ યાત્રા નામના ગ્રંથમાં શ્રી સહજાનંદ સ્વામી સંતો અને હરિભક્તો સાથે આ પ્રાચીન પવિત્ર તીર્થના સ્નાન કરતા અને તેઓ મહિમા સૌને કહ્યો હતો. એ ઘટના 200 થી 250 વર્ષ જૂની પૂર્વની હોય અને ત્યારે પણ રામકુંડને પ્રાચીન પવિત્ર કહ્યો હોય તો એ 300 વર્ષથી વધુ સમયનો માનવવાને પૂરતો આધાર ગણાય. રામકુંડના માથાળે 56x56 સળંગ 3 ફૂટ પહોળી પ્રદક્ષિણા માટેની પાળ છે અને આમ ઉપરનો ઘેરાવો 3136 ચોરસ ફૂટ છે. ચારે બાજુથી ઉપરથી નીચે તરફ ઉતરવાના 3 સ્તરમાં બંને બાજુ 15 થી 17 પગથિયાઓ છે. આમ 3 માળ જેટલી ઊંડાઈ સુધી ઉતરવા માટે 3 તબક્કામાં પગથિયાઓ છે. એ રીતે ઉપરની પાળથી છેલ્લા ખંડમાં કુવા સુધીની ઊંડાઈ 30 થી 35 ફૂટ જેટલી, ત્યાર પછી એ અસ્તરે નીચે આવેલી વચ્ચે ઘોર કુવાની ઊંડાઈનો કોઈ અંદાજ નથી મિત્રો.